સાપને કોઈ પણ પ્રકારના બાહ્ય અંગ હોતા નથી, ફક્ત અજગર એવા સાપ છે જેને પૂંછડીની શરૂઆતમાં અવસારની માર્ગ પાસે બે એવા અવશિષ્ટ એવા નિતંબ હોય છે. એવા નિતંબ મેખલાના અસ્થિ હોય છે. આ અસ્થિની હાલ કોઈ ઉપયોગીતા નથી, પરંતુ ભૂતકાળમાં સાપ એ કાંચીડા જેવા સરીસૃપ હતા તે દર્શાવે છે. આ અસ્થિ તેના અવશિષ્ટ નિતંબના અવશિષ્ટ છે જે કાળક્રમે લુપ્ત થતા આવ્યા છે. સાપને મૂંછ કે રૂહાટા કે બાલ જેવું કશું હોતું નથી. બાહ્ય કાન પર નથી હોતા, પણ માથા ઉપર ઉપસેલી બે આંખો હોય છે જે લંબગોળ કે ગોળાકાર હોય છે. સાપના નસકોરા તેના માથાને આગળના ભાગમાં, હોઠથી ઉપરના ભાગમાં હોય છે. સાપની આંખો પોપચા વગરની છે, એટલે સાપ પોતાની આંખોને આપણી જેમ પટપટાવી નથી શકતા. પોપચાને સ્થાને આંખને રસતું એક આવરણ હોય છે. જ્યારે કાંચડે ઉતારે છે ત્યારે એ પારદર્શી આવરણ ઉતરી પણ જાય છે. સાપની જીભ મુલાયમ અને આગળના ભાગથી બે બાજુ વેચાયેલી હોય છે. દુનિયાનો કોઈ પણ સાપ બોલી શકે તેવી આંતરિક રચના ધરાવતો નથી. તેને પોતાના કોઈ પણ જાતના અવાજ હોતા નથી અને તે અવાજ કરી પણ નથી શકતા. કેટલાક સાપ નસકોરા માટે ફેફસામાં હવા ભરી હિસ જેવો જોરથી હવા ફેંકીને એ ટાઈપનો અવાજ કરે છે. આવા અવાજને આપણે સાપનો ફૂફાડો કહીએ છીએ. નાક, ખડચિતળ અને અજગર આવા ફૂફાડા માટે પ્રખ્યાત છે. ફુરસા જેવા ખડબચડા શરીરવાળા સાપો પોતાના શરીરને એકબીજાની સાથે ઘસીને અવાજ ઉત્પન્ન કરે છે. જ્યારે આપણે ત્યાં ન થતા એવા રેટલર્સને પોતાની પૂંછડી અધ્ધર કરીને, પૂંછડીને હલાવીને તેમાંથી ઝાંઝરા જેવો અવાજ કરે છે. ચાલો મિત્રો, તો હું રજા રહું છું. ફરી મળીશું આવતા નવા વિડીયોઝમાં નેચર અને સાપો વિશેની નવી અને રોચક જાણકારીઓ જોડે. જય ભારત.